ધોરણ 12 આંકડાશાસ્ત્ર ધોરણ 12 માં આંકડાશાસ્ત્ર વિષયના બે ભાગમાં વહેંચાયેલો છે, ભાગ 1 અને ભાગ 2. ભાગ 1 ની અંદર કુલ 4 ચેપ્ટર છે અને ભાગ 2 ની અંદર કુલ 5 ચેપ્ટર છે. ભાગ 1 ચેપ્ટર નંબર 1 સૂચકાંક. તમે કોષ્ટકમાં જોઈ શકો છો બાળકો કે બોર્ડના પેપરમાં આ ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો કેટલા માર્ક્સમાં કયા નંબર પર પૂછાય છે. તો જોઈએ, અહીંથી 5 પ્રશ્નો પૂછાય છે, જેમાંથી એક MCQ જે વિભાગ A ની અંદર આવશે, જેનો 1 માર્ક્સ છે અને એનો પ્રશ્નપત્રમાં પ્રશ્ન નંબર 1 રહેશે. એક પ્રશ્ન પૂછાય છે જેનો 1 માર્ક્સ છે અને એનો પ્રશ્ન નંબર 11 છે. એક દાખલો પૂછાશે જેના 2 માર્ક્સ છે અને એનો પ્રશ્ન નંબર 21 છે. એક દાખલો આવશે જેના 3 માર્ક્સ છે અને એનો પ્રશ્ન નંબર 31 છે. એક દાખલો પૂછાશે જે 5 માર્ક્સમાં આવશે, એનો પ્રશ્ન નંબર 43 છે. આ ચેપ્ટરમાંથી 5 પ્રશ્નો અને કુલ 12 માર્ક્સ છે. અહીંથી બોર્ડના પેપરમાં 12 માર્ક્સમાં પૂછાય છે. હવે આગળ વધીશું. ચેપ્ટર નંબર 1 સૂચકાંક, જેને ઇન્ડેક્સ નંબર કહે છે. સૂચકાંક એટલે શું? તો કોઈપણ ચલની કિંમતમાં કોઈ નિશ્ચિત સમયની તે ચલની કિંમતના સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફારને સૂચકાંક કહે છે. આપેલ વર્ષ પૈકી કોઈ એક વર્ષને આધારે બાકીના વર્ષોમાં કેટલો ફેરફાર થયેલ છે તેનો ટકાવારી સ્વરૂપ એટલે સૂચકાંક. તેને I વડે દર્શાવવામાં આવે છે. તે સાપેક્ષ માપ છે અને એનો સૂત્ર બને છે P1/P0×100, જ્યાં P0 એટલે આધાર વર્ષનો ભાવ, P1 એટલે ચાલુ વર્ષનો ભાવ, Q0 એટલે આધાર વર્ષમાં વપરાશનો જથ્થો, Q1 એટલે ચાલુ વર્ષમાં વપરાશનો જથ્થો. નંબર 2, આધાર વર્ષ કોને કહેવાય? તો ભાવમાં થતા ફેરફારને ભૂતકાળના કોઈ નિશ્ચિત વર્ષ સાથે સરખાવવામાં આવે તો તે નિશ્ચિત વર્ષને આધાર વર્ષ કહે છે. અહીં નિશ્ચિત વર્ષ એટલે એવો વર્ષ કે જે પ્રામાણ્ય કે સામાન્ય હોય, પરંતુ બહુ દૂરનું વર્ષ ન હોય તે પણ ધ્યાન રાખવું પડે. જેમ કે એ વર્ષ પૂર, દુષ્કાળ, ધરતીકંપ જેવી કુદરતી આફતો, ફુગાવો, મંદી જેવી આર્થિક અસરો તેમજ હડતાલ, યુદ્ધ જેવી રાજકીય ઘટનાઓથી પણ મુક્ત હોવી જોઈએ. તેને P0 વડે દર્શાવવામાં આવે છે. આધાર વર્ષનો સૂચકાંક 100 લેવામાં આવે છે. આધાર વર્ષની પસંદગીની 2 રીતો છે, 1 અચલ આધારની રીત અને 2 પરંપરિત આધારની રીત. નંબર 1 અચલ આધારની રીત અને નંબર 2 પરંપરિત આધારની રીત. અચલ આધારની રીત, તો સામાન્ય વર્ષને આધાર વર્ષ તરીકે લઈ બાકીના વર્ષોમાં થતા ફેરફારો માપવામાં આવે તેને અચલ આધારની રીત કહે છે. અહીં નિશ્ચિત વર્ષ એટલે કે એવો વર્ષ લેવામાં આવે છે. અહીં આધાર વર્ષ સમગ્ર ગાળા માટે અચલ રહે છે, જે દરેક વર્ષે એક જ રહે છે. અહીં આધાર વર્ષ બદલાતો નથી, તેથી આને અચલ આધારની રીત કહે છે. તેનું સૂત્ર બને છે ચાલુ વર્ષનો ભાવ ના છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100, જેને P1/P0×100 વડે દર્શાવાય છે. નંબર 2 પરંપરિત આધારની રીત, તો અગાઉના વર્ષને આધાર વર્ષ તરીકે લઈ ચાલુ વર્ષમાં થતા ફેરફારો માપવામાં આવે તેને પરંપરિત આધારની રીત કહે છે. અહીં સૂત્ર બને છે ચાલુ વર્ષનો ભાવ છેદમાં આગળના વર્ષનો ભાવ ગુણ્યા 100,
અહીં જે વર્ષનો સૂચકાંક મેળવવાનો હોય તે તેના આગળના વર્ષનો આધાર વર્ષ તરીકે લેવાનો હોય છે, જે બદલાતો નથી. જ્યારે અચલ આધારની રીતમાં અહીં પરંપરિતમાં આધાર વર્ષ બદલાયા કરે છે. જ્યારે અચલ આધારની રીતમાં આધાર વર્ષ બદલાતો નથી, પણ પરંપરિત આધારની રીતમાં આધાર વર્ષ એના અગાઉનો જ વર્ષ હોય છે, એના આગળનો જ વર્ષ હોય છે. એટલે દરેક વર્ષે આધાર વર્ષ બદલાતો રહે છે. અહીં ખાસ ધ્યાન રાખજો કે પ્રથમ વર્ષનો સૂચકાંક 100 જ લેવામાં આવે છે. હવે આપણે ઉદાહરણ નંબર 1 જોઈએ, જે રીત નંબર 1 અચલ આધારે છે. કોઈ એક વિસ્તારમાં ઘઉંના જથ્થાબંધ ભાવની માહિતી નીચે પ્રમાણે છે. તે પરથી વર્ષ 2005ને આધાર વર્ષ તરીકે લઈ બાકીના વર્ષો માટે વસ્તુના ભાવ સૂચકાંક તૈયાર કરો અને આ સૂચકાંક પરથી ઘઉંના વર્ષ 2013ના ભાવમાં થયેલ ટકાવારી વધારો જણાવો. અહીં વર્ષ આપેલ છે 2005, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. જ્યારે ક્વિન્ટલ દીઠ ભાવ આપેલો છે 1650, 1690, 1730, 1750, 1810, 1850, 1870, 1900 ને 1950. અહીં વર્ષ 2005ને આધારે બધા જ વર્ષનો સૂચકાંક મેળવવાનો છે, જેથી 2005નો ભાવ આધાર વર્ષનો ભાવ ગણાશે, જે દરેક વર્ષના છેદમાં આવશે અને જે 1650 છે. તમે જોઈ શકો છો. રીત નંબર 1 એટલે અચલ આધારની રીત, એનું સૂત્ર બને છે ચાલુ વર્ષની ચલ કિંમતના છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. વર્ષ છે 2005થી લઈને એનો ભાવ આપેલો છે અને સૂચકાંક છે P1ના છેદમાં P0 ગુણ્યા 100. અહીં ખાસ ધ્યાન રાખજો બાળકો કે સૂત્ર પ્રમાણે જોઈએ તો ચાલુ વર્ષના છેદમાં આધાર વર્ષ અને ગુણ્યા 100. આધાર વર્ષનો ભાવ 1650 લેવાનો છે, પણ ચાલુ વર્ષ કોને કહેવાય? તો જે વર્ષનો સૂચકાંક મેળવવાનો હોય તે વર્ષને ચાલુ વર્ષ કહે છે. જેમ કે 2005 માટે મારે સૂચકાંક મેળવવું હોય તો 2005 એ મારો ચાલુ વર્ષ છે. 2006 માટે મેળવવું હોય તો 2006 એ મારો ચાલુ વર્ષ છે. તો 2005 માટે સૂચકાંક મેળવવાનું છે તેનો ભાવ છે 1650, એટલે ચાલુ વર્ષની ચલની કિંમત મારી 1650 છે અને એના છેદમાં આવશે આધાર વર્ષની ચલની કિંમત, એટલે 1650 અને ટકાવારી સ્વરૂપ માટે ગુણ્યા 100, એટલે તમારો જવાબ આવશે 100. 2006 માટે મેળવીએ તો ચાલુ વર્ષની કિંમત છે 1690 અને આધાર વર્ષની કિંમત છે 1650 ગુણ્યા 100 બરાબર 102.42. 2007 માટે મેળવીએ તો ચાલુ વર્ષની કિંમત છે 1730 અને આધાર વર્ષની કિંમત છે 1650 ગુણ્યા 100 બરાબર 104.85. 2008 માટે 1750ના છેદમાં 1650 ગુણ્યા 100 બરાબર 106.06. માટે તો 1810ના છેદમાં 1650 ગુણ્યા 100 બરાબર 109.70. 2010 માટે 1850ના છેદમાં 1650 ગુણ્યા 100 બરાબર 112.12. 2011 માટે 1870ના છેદમાં 1650 ગુણ્યા 100 બરાબર 113.33. 2012 માટે 1900ના છેદમાં 1650 ગુણ્યા 100 બરાબર 115.15 અને 2013 માટે 1950ના છેદમાં 1650 ગુણ્યા 100 બરાબર 118.18. અહીં તમે જોઈ શકો છો બાળકો કે અચલ આધારની રીત હોવાના કારણે અહીં દરેક વર્ષના છેદમાં 1650 લેવામાં આવ્યો છે, કેમ કે 1650 એ આધાર વર્ષનો ભાવ છે. અહીં તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે 2013માં
आधार वर्षनी सरखामणीमां केटलो वधारो थयो छे ते जणावो। तो 2005 नो सूचकांक छे 100, ज्यारे 2013 नो सूचकांक छे 118.18। तो 118.18 माइनस 100 बराबर 18.18% नो वधारो देखाय छे। હવે જોઈએ ઉદાહરણ નંબર 3। ક્યારેક દાખલામાં કોઈ એક વર્ષને આધાર વર્ષની કિંમત તરીકે લેવાને બદલે 2-3 વર્ષની સરેરાશ કિંમત લેવાય છે, જે ઉદાહરણ નંબર 3 મુજબ છે। એક ખાંડ ઉત્પાદક કંપનીના વર્ષ 2008 થી 2015 સુધીના ખાંડના ઉત્પાદનના આંકડા નીચે પ્રમાણે છે। આ માહિતી પરથી વર્ષ 2009, 2010 અને 2011ના સરેરાશ ઉત્પાદનને આધાર વર્ષનું ઉત્પાદન લઈ અચલ આધારની રીતે સૂચકાંક તૈયાર કરો। વર્ષ આપેલ છે 2008, 9, 10, 11, 12, 13, 14 અને 15। ઉત્પાદન આપેલું છે 186, 196, 202, 214, 220, 216, 226 અને 230। હવે અહીં 2009, 10 અને 11 ના વર્ષનું ઉત્પાદનને સરેરાશ લેવાનું કીધેલું છે, એ જ ઉત્પાદન આપણો આધાર વર્ષનું ઉત્પાદન ગણાશે। તો 2009નું ઉત્પાદન છે 196 વત્તા 2010નું ઉત્પાદન છે 202 વત્તા 2011નું ઉત્પાદન છે 214, એની સરેરાશ કાઢીએ તો 612ના છેદમાં 3 બરાબર 204। ચાલો જોઈએ આગળ। વર્ષ છે 2008 થી લઈને 2015, ઉત્પાદન આપેલું છે અને અચલ આધારની રીતે સૂચકાંક મેળવવાનું છે, પણ અહીં જે આધાર વર્ષનો સૂચકાંક છે, સોરી આધાર વર્ષનો જે ભાવ છે કે ઉત્પાદન છે, તે 3 વર્ષની સરેરાશ છે, મતલબ દરેક વર્ષે 204 છેદમાં જ આવશે। 2008 માટે મેળવીએ તો 2008નું ઉત્પાદન છે 186, 186ના છેદમાં 204 ગુણ્યા 100 બરાબર 91.18। 2009 માટે 196ના છેદમાં 204 ગુણ્યા 100 બરાબર 96.08। 2010 માટે 202ના છેદમાં 204 ગુણ્યા 100 બરાબર 99.02। 2011 માટે 214ના છેદમાં 204 ગુણ્યા 100 બરાબર 104.90। 2012 માટે 220ના છેદમાં 204 ગુણ્યા 100 બરાબર 107.84। 2013 માટે 216ના છેદમાં 204 ગુણ્યા 100 બરાબર 105.88। 2014 માટે 226ના છેદમાં 204 ગુણ્યા 100 બરાબર 110.78। અને 2015 માટે 230ના છેદમાં 204 ગુણ્યા 100 બરાબર 112.75। તમે અહીં જોઈ શકો છો કે અચળ આધારની રીત હોવાને લીધે દરેક વર્ષના છેદમાં 204 લેવામાં આવેલ છે। હવે જોઈએ બાળકો ઉદાહરણ નંબર 4। આ છે રીત નંબર 2, જે પરંપરિત આધારે સૂચકાંક દર્શાવે છે। ઉદાહરણ નંબર 4, એક કંપનીના વર્ષ 2014ના દરેક 2 મહિના અંતે શેરના બંધ ભાવ અંગેની માહિતી આપેલ છે। આ માહિતી પરથી પરંપરિત આધારે સૂચકાંક મેળવવાનું છે। મહિના આપેલા છે જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, સપ્ટેમ્બર અને નવેમ્બર, અને એનો ભાવ આપેલું છે 22, 21.20, 22, 23, 24.70 અને 26। પરંપરિત આધારે સૂચકાંકનું સૂત્ર બને છે કે ચાલુ વર્ષની ચલ કિંમતના છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100। અગાઉ આપણે જોયા પ્રમાણે કે પરંપરિત આધારની રીત હોય ત્યારે પ્રથમ વર્ષનો સૂચકાંક 100 જ લેવામાં આવે। કારણ કે આપણા સૂત્ર પ્રમાણે અહીં અગાઉનો વર્ષ જ નથી, અગાઉનો કોઈ માસની કિંમત આપેલી જ નથી,
चालू मसनी किंमत 22 है पण तेना अगाउना मसनी किंमत नहीं। ए माटे प्रथम वर्ष क्यारे पण परंपरित आधार सूचकांक में शोध लेवाय छे। हवे जोईए मार्च माटे, तो मार्चनो सूचकांक बने छे 21.20 ना छेदमां 22 × 100 बराबर 96.36। मे माटे चालू वर्षनो भाव छे 22 अने एना अगाउनो वर्षनो भाव छे 21.20 × 100 बराबर 103.77। जुलाई माटे चालू वर्षनो भाव छे 23 एना छेदमां अगाउना मासनो भाव 22 × 100 बराबर 104.55। सप्टेम्बर मासमां चालू मासनो भाव छे 24.70 ना छेदमां एना अगाउनो मासनो भाव 23 × 100 बराबर 107.39। अने नवेम्बर मास माटे 26ना छेदमां 24.70 × 100 बराबर 105.26। જેમ આપણે અગાઉ જોયા મુજબ જ 100 લીધું હતું, અહીં તમે જોઈ શકો છો કે દરેક વર્ષના છેદમાં અગાઉના માસની કિંમત આવી છે। દરેક માસના છેદમાં અગાઉના માસની કિંમત, અહીં આધાર વર્ષની કિંમત, આધાર માસની કિંમત બદલાતી રહે છે, કેમ કે અહીંયા અગાઉના માસની કિંમત જ લેવામાં આવે છે। અગાઉના વર્ષની ચલ કિંમત જ અહીં આધાર વર્ષની કિંમત ગણાય છે, તે માટે જાણે પરંપરિત આધારની રીત કહે છે। હવે આપણે વાત કરીએ આધાર પરિવર્તનના સૂત્રની, જે આ મુજબ છે। અચલ આધારના સૂચકાંકને પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન, અને પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન। તો જોઈએ અચલ આધારના સૂચકાંકને પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન। હવે તમને દાખલામાં અચલ આધારના સૂચકાંક આપેલા હશે અને એને પરંપરિત આધારના સૂચકાંકમાં ફેરવવાનું હોય, ત્યારે તમારું સૂત્ર બનશે ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંકના છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100, જે પરંપરિત આધારનો સૂચકાંકની જેમ જ છે, અહીં ચલ કિંમતની જગ્યાએ સૂચકાંક લખાય છે। અને નંબર 2 સૂત્ર છે પરંપરિત આધારનો સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન। દાખલામાં તમને પરંપરિત આધારનું સૂચકાંક આપેલું હશે અને એને અચલ આધારના સૂચકાંકમાં ફેરવવાનું હશે, તો તમારું સૂત્ર બનશે ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંકના છેદમાં 100। હવે ઉદાહરણ નંબર 8 જોઈએ, જે અચલ આધારના સૂચકાંકને પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરે છે। ઉદાહરણ નંબર 8, એક રાજ્યમાં હુન્નર ઉદ્યોગના ઉત્પાદનના નીચે આપેલ અચલ આધારે મેળવેલા સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરો। વર્ષ આપેલું છે 2009, 2010, 2011, 2012, 2013 અને 2014, અને અચલ આધારે સૂચકાંક આપેલું છે 120, 132, 96, 144, 138 અને 108। સૂત્ર બને છે પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષના અચલ આધારે સૂચકાંકના છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100। વર્ષ છે 2009 થી 2014, સૂચકાંક છે પરંપરિત આધારના સૂચકાંકમાં રૂપાંતર કરવાનું છે। અહીં અગાઉ આપણે જોયા પ્રમાણે કે પરંપરિત આધારની રીત હોય ત્યારે પ્રથમ વર્ષનું સૂચકાંક 100 જ લેવામાં આવે, કેમ કે આગળના વર્ષનું સૂચકાંક કે ચલની કિંમત હોતી નથી, એ માટે 2009નો સૂચકાંક 100 બને છે। 2010 માટે મેળવવું હોય તો 132 ના છેદમાં 120, એટલે ચાલુ વર્ષનું સૂચકાંક 132 અને એના છેદમાં અગાઉના વર્ષનું સૂચકાંક 120 × 100 બરાબર 110। 2011 માટે 96 ના છેદમાં 132 × 100 બરાબર 72.73। 2012 માટે
144 ना छेद में 96 गुणिया 100 बराबर 150। 2013 माटे 138 ना छेद में 144 गुणिया 100 बराबर 95.83। 2014 माटे 108 ना छेद में 138 गुणिया 100 बराबर 78.26। અહીં અચલ આધારના સૂચકાંકને પરંપરિત આધારના સૂચકાંકમાં ફેરવવાનું હતું, જે પરંપરિત આધારના સૂચકાંકનો સૂત્ર સાથે સૂત્રની જેમ જ છે, જ્યાં ચાલુ વર્ષની ચલની કિંમતની જગ્યાએ ચાલુ વર્ષનું સૂચકાંક લેવાય છે અને એના છેદમાં અગાઉના વર્ષની ચલની કિંમતની જગ્યાએ અગાઉના વર્ષનું સૂચકાંક લેવાય છે। ઉદાહરણ નંબર 10 જોઈએ, જે પરંપરિત આધારના સૂચકાંકને અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન કરે છે। વર્ષ 2008-09 થી 2015-16 સુધીના ખાદ્ય ચીજ વસ્તુના ભાવ પરંપરિત આધારે મેળવેલા સૂચકાંક નીચે પ્રમાણે છે, તે પરથી અચલ આધારે સૂચકાંક ગણવાનું છે। વર્ષ આપેલા છે 2008-09, 9-10, 11-10, 11-12, 11-12, 12-13, 13-14, 14-15, 15-16 અને ખાદ્ય ચીજ વસ્તુનું સૂચકાંક આપેલું છે, જે પરંપરિત આધારે સૂચકાંક છે 134.8, 115.28, 115.57, 107.29, 109.91, 112.80, 106.24 અને 102.48। સૂત્ર મુજબ પરંપરિત આધારના સૂચકાંકને અચલ આધારે સૂચકાંકમાં પરિવર્તન કરવાનું છે, તો સૂત્ર આવશે ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક અને છેદમાં 100। અહીં તમે જોઈ શકો છો કે સૂત્ર મુજબ ચાલુ વર્ષના પરંપરિત આધારે સૂચકાંક સાથે ગુણાકારમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક લેવામાં આવે છે, જે અગાઉના વર્ષનો જવાબ છે તે જ થશે, અગાઉના વર્ષનો જે જવાબ છે એ જ અચલ આધારે સૂચકાંક થશે। જેમ કે 2008-09ની વાત કરીએ ત્યારે પરંપરિત આધારે સૂચકાંક 134.8 છે। હવે અહીં ગુણાકારમાં અગાઉના વર્ષનો સૂચકાંક નથી અને અચલ આધારે અગાઉના વર્ષનું સૂચકાંક અચલ આધારે જોઈએ તો 100 જ હોય, એટલે અહીં પણ પ્રથમ ખાનામાં 134.8 ગુણ્યા 100 ના છેદમાં 100, એટલે જવાબ તમારો આવશે 134.8। 2009-10 માટે મેળવીએ તો ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક 115.28 છે, એની સાથે ગુણાકારમાં અચલ આધારે સૂચકાંક જોઈએ જે અગાઉના વર્ષનો છે, મતલબ 2008-09નો જે જવાબ આવ્યો છે 134.8 એ તમારો અચલ આધારે સૂચકાંક છે અગાઉનો, એટલે ગુણાકારમાં 134.8 અને એના છેદમાં 100 બરાબર 155.40। તેમજ 2010-11 માટે મેળવીએ તો ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક છે 115.57 ગુણ્યા એના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક જે જવાબ છે 155.40 ના છેદમાં 100 બરાબર 179.60। 2011-12 માટે મેળવીએ તો ચાલુ વર્ષનો સૂચકાંક છે 107.29 અને એના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક જે તમારો જવાબ છે 179.60 છેદમાં 100, એટલે જવાબ આવશે 192.69। સેમ 2012-13 માટે મેળવીએ તો 109.91 ગુણ્યા 192.69ના છેદમાં 100 બરાબર 211.79। 2013-14 માટે મેળવીએ તો 112.80 ગુણ્યા 211.79ના છેદમાં 100 બરાબર 238.9। 2014-15 માટે મેળવીએ તો
તો 106.24 × 238.9 / 100 બરાબર 253.81 અને 2015 માટે મેળવીએ તો 102.48 × 253.81 / 100 બરાબર 260.10 વિડિયો સમાપ્ત કરતા હું આશા રાખું છું કે તમને બધું જ સમજાયું હશે અને આ ચેપ્ટરના બાકીના દાખલા અને સૂત્ર વિડિયો નંબર 2 માં જોઈશું આપણે.